हेलो विद्यार्थी मित्रों, धोरण 9 અંગ્રેજીમાં આપણે યુનિટ 3 મોહન વીણા. મોહનની વીણા એ પાઠની ગ્લોસરીનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં દરેક પાઠને અંતે આ રીતે ग्लोसरी આપવામાં આવે છે, શબ્દ ભંડોળ આપેલા હોય છે. તો એ શબ્દ ભંડોળનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. આ વિડિયો લેક્ચર પૂર્ણ થાય ત્યાર પછી તમારે હોમવર્કમાં આ ગ્લોસરી તમારે લખવાની છે. ગ્લોસરીમાં સૌથી પહેલા મ્યુઝિકલ બોલ્ડ ટાઈપ અક્ષર આપેલો તે લખો, તેની સામે એનો મીનિંગ આપ્યો છે તે લખો. દાખલા તરીકે મ્યુઝિકલ, એની સામે લખો ઓફ મ્યુઝિક, અને ત્યાર પછી તેની સામે એનું ગુજરાતી લખવાનું છે. મ્યુઝિકલ એટલે સંગીતમય. તો ચાલો આ બધા શબ્દો ના આપણે મીનિંગ વિસ્તારથી જોઈએ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ મ્યુઝિકલ, સંગીતમય. મ્યુઝિક ઉપરથી શબ્દ બન્યો છે. મ્યુઝિક એટલે સંગીત, એ નાઉન છે, અને મ્યુઝિકલ એ એડજેક્ટિવ છે. સંગીતમય, સંગીતને લગતું. તો અહીં મ્યુઝિકલના સમાનાર્થી શબ્દ આપેલા છે, એ તમે રીડિંગ કરી શકો છો. છેલ્લે એનો અર્થ આપેલો છે, બાજુમાં એક પિક્ચર આપેલું છે. મ્યુઝિકલ જેસ્ટર, કોઈ પણ વ્યક્તિ પોતાનું મ્યુઝિક સંગીત રજૂ કરતો હોય ત્યારે એના હાવભાવ કેવા હોય છે તે દર્શાવેલું છે. એક્સપ્રેસ, એક્સપ્રેસ એ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે. એક્સપ્રેસ વર્બ તરીકેનો અર્થ થાય છે વ્યક્ત કરવું. એક્સપ્રેસ નો ઉપયોગ એડજેક્ટિવ વિશેષણ તરીકે અને નાઉન તરીકે પણ થાય છે. દાખલા તરીકે એક્સપ્રેસ ટ્રેન. એક્સપ્રેસ નો અહીં અર્થ ટ્રેન ના વિશેષણ તરીકે છે, એટલે ઝડપી ટ્રેન. એક્સપ્રેસ બસ વગેરે. તો અહીં એક્સપ્રેસના સમાનાર્થી શબ્દો અને એમનો મીનિંગ આપેલો છે. બાજુમાં એક સુવાક્ય છે તે આપણે જોઈએ. ધેટ ફિલિંગ્સ કેન નોટ બી એક્સપ્રેસ વેન સમવન કેર્સ ફોર યુ ઇન યોર બેડ ટાઈમ્સ. તમારા ખરાબ સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ તમારી કાળજી લેતું હોય તો તેના વિશે તમે તમારી લાગણી વ્યક્ત કરી શકતા નથી. એક્સપેરિમેન્ટ નાઉન છે, પ્રયોગ. એક્સપેરિમેન્ટના અહીંયા સિનોનિમ સમાનાર્થી શબ્દ આપેલા છે, તેનું રીડિંગ કરો. અહીંયા અર્થ આપેલ છે પ્રયોગ, અખતરો. બાજુમાં એક્સપેરિમેન્ટનું એક પિક્ચર આપેલું છે. એક્સપેરિમેન્ટ એ નાઉન છે, એનું એડજેક્ટિવ થાય છે એક્સપેરિમેન્ટલ, પ્રાયોગિક. અને વર્બ તરીકે ડુ એક્સપેરિમેન્ટ અથવા કન્ડક્ટ એક્સપેરિમેન્ટ વપરાય છે, એટલે પ્રયોગ કરવો. ઇન્સ્ટ્રુમેન્ટ વાજિંત્ર, સંગીતનું વાદ્ય. તો અહીં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાજિંત્રના ચિત્રો આપેલા છે, અને આ પાઠમાં આપણે ગિટાર મોહન વીણા તરીકે જે પ્રખ્યાત થાય છે તેના વિશે વાત છે, તે આપણે પાઠમાં જોઈશું. પરફોર્મ રજૂ કરવું, પરફોર્મ અ પોયમ.
एक कविता रजू करो। शो अस योर स्किल एंड टैलेंट, तुम्हारे स्किल और टैलेंट ने दर्शाओ। टू डू एन एक्शन और पीस ऑफ वर्क, परफॉर्म मतलब कोई कार्य करू, रजूआत करवी, स्टेज ऊपर तुम्हारू परफॉर्मेंस करू। परफॉर्म ए वर्ब छे, परफॉर्मेंस ए नाउन छे। कॉम्प्यूटर्स कैन परफॉर्म अ वेराइटी ऑफ टास्क, कॉम्प्यूटर विविध प्रकारना कार्य रजू करी शके छे। द ऑपरेशन विल बी परफॉर्म नेक्स्ट वीक, आवता अठवाडिये ऑपरेशन करवामां आवशे। टू डू एन एक्शन, कंईक कार्य करवू। मोस्ट ऑफ द स्टूडेंट्स परफॉर्म वेल इन द एग्जाम, મોટા ભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ખૂબ સારી રીતે રજૂઆત કરી। વોકલ એટલે ગાયન, કંઠ્ય સંગીત, બોલીને રજૂ કરવામાં આવતું સંગીત। રિલેટિંગ ટુ અ પ્રોડ્યુસ બાય ધ વોઇસ, આઈધર ઇન સિંગિંગ ઓર સ્પીકિંગ, ગાઈને કે બોલીને રજૂ કરવામાં આવતું સંગીત। અ પીસ ઓફ વોકલ મ્યુઝિક, વોકલ એ અહીંયા એડજેક્ટિવ વિશેષણ તરીકે તેનો ઉપયોગ છે। ઇનકોર્પોરેટ સમાવવું, ઇનકોર્પોરેટ એટલે સમાવવું। ટુ મેક સમથિંગ a part of something else, to have something as a part, एक वस्तु को दूसरी का अंश बनाना, समाविष्ट करना, एक वस्तु का दूसरी का अंश बनना, समाविष्ट होना। I would like to incorporate this information into your report, कि तुम्हारा रिपोर्ट में, अहवाल में આ માહિતીનો હું સમાવેશ કરવા માંગુ છું। ઇન્ક્લુડ એનો સમાનાર્થી શબ્દ છે। બાજુમાં પણ ઇન્કોર્પોરેટના બીજા અનેક સમાનાર્થી શબ્દ આપેલા છે અને તેનો મીનિંગ આપેલો છે। સ્યુટેબલ બંધ બેસતું, યોગ્ય, એપ્રોપ્રિએટ। સ્યુટેબલ ફોર વેજીટેરિયન્સ, વેજીટેરિયન્સ માટે યોગ્ય, બંધ બેસતું। સ્યુટેબલ રાઇટ ઓર એપ્રોપ્રિએટ ફોર અ પર્ટિક્યુલર પર્સન, પર્પઝ ઓર સિચ્યુએશન, કોઈક વ્યક્તિને સંબંધિત યોગ્ય, ઉચિત અથવા લાયક એવો અર્થ થાય છે। એપ્રોપ્રિએટ, એક્સેપ્ટેબલ, સેટિસ્ફેક્ટરી, ફિટ, વર્ધી, ફિટિંગ એમના સમાનાર્થી શબ્દ છે। અપ્રૂવ માન્ય હોવું, સ્વીકારવું, અપ્રૂવડ। લોન એપ્લિકેશન, લોન માટે અરજી કરી હોય ત્યાર પછી બેંક ઓથોરિટીઝ એને અપ્રૂવ કરે છે, લોન મંજૂર કરે છે। અપ્રૂવ મંજૂર કરવું, સ્વીકારવું। રિજેક્ટ એમનો ઓપોઝિટ, વિરોધી શબ્દ થાય છે, અસ્વીકાર કરવો। એપ્રિસિએશન પ્રશંસા, કદર, વખાણ। એપ્રિસિએશન એ નાઉન છે, એનું મૂળ રૂપ એપ્રિસિએટ, પ્રશંસા કરવી। એપ્રિસિએશન નાઉન, રિકગ્નિશન એન્ડ એન્જોયમેન્ટ ઓફ ધ ગુડ ક્વોલિટીઝ ઓફ સમવન ઓર સમથિંગ। અહીંયા એમના સમાનાર્થી શબ્દ આપેલા છે, સિનોનિમ્સ, વેલ્યુઇંગ, રિસ્પેક્ટ, પ્રાઇઝિંગ, ચેરિશિંગ, ટ્રેઝરિંગ, એડમિરેશન, રિગાર્ડ, એસ્ટીમ, હાઈ ઓપિનિયન। બાજુમાં સર્ટિફિકેટ ઓફ
એપ્રિસિએશન તમારી પ્રશંસા કરતો એક પ્રમાણપત્ર અહીં આપવામાં આવેલું છે. કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો એને પ્રશંસા માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે. ડિટરમાઇન દ્રઢ મક્કમ. ડિટરમાઇન એ અહીંયા એડજેક્ટિવ તરીકે છે. ડિટરમાઇન એનું મૂળરૂપ છે. ડિટર્મિનેશન એનું નાઉન છે. મક્કમ હોવું, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એટલે બી ડિટરમાઇન, દ્રઢ બનો, મક્કમ બનો. ટુ મેક અ સ્ટ્રોંગ ડિસિઝન. શી ડિટરમાઇન ધેટ વન ડે શી વુડ બી એન એક્ટર. તેને દ્રઢ નિર્ણય કર્યો કે એક દિવસ તે એક્ટર બનશે. ઓન લિવિંગ જેલ. જો ડિટરમાઇન ટુ રિફોર્મ. જેલમાંથી જતી વખતે સજા પૂરી કરીને જેલ છોડતા જો નામનો વ્યક્તિ એ નિર્ણય કર્યો ટુ રિફોર્મ, કે હવે હું મારામાં કંઈક સુધારો લાવીશ. ડિટરમાઇન નહીં સમાનાર્થી શબ્દ અને અર્થ આપેલા છે. ડિપ્રેસ્ડ હતાશ નિરાશ એડજેક્ટિવ વિશેષણ તરીકે અહીં ઉપયોગ છે. સેડ ઉદાસ થવું. ફીલિંગ ડિપ્રેસ્ડ હતાશાની લાગણી અનુભવી. અહીં કોમન સિમ્પટમ્સ ઇન્કલુડ, કે હતાશાની લાગણી હોય ત્યારે એમના લક્ષણો કેવા હોય છે. સેડનેસ ઉદાસીનતા, લેક ઓફ એનર્જી, ઉર્જાની ક્ષતિ, અપાથી, કંઈ ગમતું ન હોય, સ્લીપ પ્રોબ્લેમ્સ, ઊંઘ ન આવતી હોય, વેઇટ ચેન્જીસ, વજનમાં ફેરફાર થાય, ફીલિંગ ઓફ વર્થનેસ, એના મૂલ્યની લાગણીમાં કંઈક ફેરફાર થાય, તો ત્યારે વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં આવે છે. ડિપ્રેશન એ ડિપ્રેસનું નાઉન છે. ડિપ્રેસ એ વર્બ છે, ડિપ્રેસ્ડ એ એડજેક્ટિવ છે, ને ડિપ્રેશન એ નાઉન છે. બિલીફ્સ માન્યતા. નાઉન તરીકે અહીં ઉપયોગ છે. બિલીવ એનું મૂળ રૂપ છે માનવું. ધ ફિલિંગ ઓફ બિંગ સર્ટેન ધેટ સમથિંગ એક્ઝિસ્ટ ઓર ઇઝ ટ્રુ. કંઈક સાચું હોય, કંઈક અસ્તિત્વ હોય એવું માનવું. હિઝ બિલીફ ઇન ગોડ ગેવ હિમ હોપ ડ્યુરિંગ ડિફિકલ્ટ ટાઈમ્સ. મુશ્કેલીના સમયમાં તેમનામાં ભગવાનમાં જે વિશ્વાસ છે તેના માટે તેને એક આશા, હોપ આપે છે. કલ્ચર બિગિન્સ વિથ બિલીફ્સ એન્ડ ફાઇન્ડ્સ એક્સપ્રેશન ઇન બિહેવિયર્સ. સંસ્કૃતિ છે એ માન્યતાથી શરૂ થાય છે અને વર્તનમાં કંઈક અભિવ્યક્તિને મેળવે છે. ડેપ્થ ઊંડાણ. ડીપ એટલે ઊંડું એ એડજેક્ટિવ છે અને ડેપ્થ એ નાઉન છે. તો અહીં ચિત્ર દ્વારા અહીં ડિમેન્શન આપેલું છે, એના પરથી આપને તમને ખ્યાલ આવશે એનું ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે, ઊંડાઈ. તો હાઈટ નંબર એક એ હાઈટ દર્શાવે છે. નંબર ટુ વાઇટ, એક એ ઊંચાઈ બતાવે છે, નંબર બે એ પહોળાઈ બતાવે છે, અને નંબર થર્ડ ડેપ્થ ની ઊંડાઈ છે એ દર્શાવે છે. બાજુમાં બીજો એક ચિત્ર આપ્યો છે. બ્રેડ્થ પહોળાઈ માટે બીજો શબ્દ વપરાય છે. તો આ એમની પહોળાઈ છે અને અહીંયા ડેપ્થ એની ઊંડાઈ છે, એનું ઊંડાણ છે એ દર્શાવે છે. આસ્પેક્ટ ખાસિયત વિશેષતા.
वन पार्ट ऑफ सिचुएशन प्रॉब्लम सब्जेक्ट एटसेट्रा अमुक परिस्थिति नो एक भाग अमुक विषय नो एक अंश ने विशेषता विच एस्पेक्ट्स ऑफ द जॉब डू यू मोस्ट एन्जॉय कि तमारी जॉब नी मुख्य कई विशेषता छे कि जेनो तमे खूब आनंद मानो छो हिज इलनेस एफेक्ट्स ऑलमोस्ट एवरी एस्पेक्ट ऑफ हिज लाइफ तेनी मांदगी तेना जीवन नी दरेक बाबतों मा एनी विशेषता मा असर करे छे That is the most worrying aspect of the situation. તે પરિસ્થિતિની ચિંતાનો સૌથી તેમનું મોટું પાસું છે. Sound aspects. અહીંયા પાઠમાં આપણે ગિટાર વિશે, મ્યુઝિક વિશેનો પાઠ છે. એટલે અવાજની કઈ જે વિશેષતાઓ છે, એમના પાસાઓ છે તેની પાઠ